મઢની વાહે એને કોશ મારી ભાઈ અને મિયાણો ધીણો ખમા ખમા ખમા. આસમ કાસમ ને કહેશે કે નુરાકો ક્યાં હોવા ધૂણવા મીડો. બીજા એ કીધું કે એનું કામ નહીં, લાવો મારી પાસે કોશ લાવો. એ વાયજી એને ઘા કર્યો તો ઈ મીડો ધૂણવા અને રેહમિયામાં મિયાણા ને ધૂણ્યા ભાઈ મેળડીયો ખમા 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 ખમા. ગામ જાગી કે આ શેનો અવાજ આવે છે? આંધળા ભીત થઈ ગયા, કોઈને કઈ હોતું નથી, હાથે હાથ મિયાણા ધૂણે છે ખમા ખમા ખમા, પણ કોઈને હૂજતું નથી કઈ. કોઈએ જઈને ગોબર ભુવાને વાત કરી કે ભુવા આમ બન્યું છે કે રાતના તમે જો તો આમ મઢની વાહે કોક ધૂણે છે. ગામ ભેગું થયું, ભુવાને ખબર પડી ના એને પછી તો એને પાપ પોકાર લીધું કે ભાઈ અમે તો માળિયાના મિયાણા છીએ, ચોર લૂંટારા છીએ, અમે માતાજીનો મઢ લૂંટવા આવ્યા હતા, પણ હવે અમને કાંઈ દેખાતું નથી. ગામના માણસો એક એક એમ કહેવાય છે કે ચોરનું બાવડું પકડી અને ભુવાની પાસે લઈ જાય, એ ગોબર ભુવાને પગે લાગે, ભુવો માથે હાથ મૂકે તો આંખના પડોળ ખુલી જાય ભાઈ. એક એક મુસલમાનનો દીકરો પગે લાગતો જાય, ભુવો માથે હાથ મૂકે, આંખના પડોળ ખુલી ગયા. હાથે હાથ જણાની એમ કહેવાય છે દેખાતા થયા. માળિયાથી નીકળેલા મિયાણાએ નક્કી કરી લીધું કે અમારી પેઢીઓ રહે ત્યાં સુધી અમે મેરડીને પૂછશું, પણ હવે અમારી ઉપર એવી કૃપા કરો. ભુવાએ કીધું કે તમે આ કામ બંધ કરો ચોરીનું, કે આથી ચોરીનું કામ બંધ, જે કાંઈ થાય અમે મહેનત મજૂરી કરીશું, પણ અમારી પેઢીનું રહે ને ત્યાં સુધી અમે અહીંયા રેહમી આવશું. આજની તારીખમાં માળિયાથી મિયાણા આવે, આજની તારીખમાં આવે છે. મારો કહેવાનો અર્થ એ કે સરદાના હાકથી મારો જો હાકલો તો સિથરા કેરો ઢીંગલો મંડે ધૂણવા. એમ તમારો શ્રદ્ધા, તમારો ભાવ, તમારી લાગણી. આપણે હજી તમે બધા અનેક વાતો એ સાંભળ્યા જ નથી, એમની વર્ષો થઈ ગયા, પોતે આમ તો બંધ કરી દીધું છે, પણ છતાંય આપણે વચ્ચે એને વિનંતી કરીશું કે જો મેળ પડે તો બે ચાર એવા અવાજ. નકર તો બિપિનભાઈ સઠિયા બહુ જમાવટ વાળું નામ ને પાછો એ હાદો માણસ એવો છે, એટલે આપણે એની અરે મજા. આપણે બધા કલાકારોને એવી આવે છે. મોરારી બાપુ એમને હમણાં સપ્તાહમાં તમને ખબર છે બિહાર્યા ચાલુ સપ્તાહમાં કે આય ભાઈ આવ્યો, અને ગંગા સતી પાનભાઈ સમધિયાળા હું મારી પણ ત્યાં હાજરી હતી. મારો કહેવાનો અર્થ એ છે કે આવો એક જબરજસ્ત નિખાલસ ભાવથી અને ગાવું બોલવું બગાડવું એ કુદરતની દેન છે. અવાજ એની પાસે એવો છે ભગવાનની દયાથી બધા કલાકારોનો અવાજ કાઢી શકે છે. મારો કહેવાનું જેને જેને જે કેટેગરી છે એમ દમયંતીબેન, દમયંતીબેન એના સ્થાન ઉપર બરોબર છે. આજ મારે એની નકલ કરવી હોય તો હું ન કરી શકું, બીજી કોઈ લેડીઝ કલાકારને કરવી હોય તો ન કરી શકે, કારણ કે એને કુદરતની દેન છે, એની આગવી શૈલી છે દમયંતીબેનની. આજ વર્ષોથી આપણે સાંભળતા આવી, ગમે તમે કેસેટમાં સાંભળો કે ફિલ્મમાં સાંભળો, ખબર પડી જાય કે બેન જ ગાય છે, એમ ખબર પડી જાય કે આ બિપિનભાઈ જ ગાય છે. મારો કહેવાનો અર્થ આ કુદરતની દેન છે, આની કોઈ નિહાળ તો છે નહીં. નિહાળ જવું જરૂરી છે, જ્યારે વિજ્ઞાન બહુ આગળ વધી ગયું છે. છોકરા છોકરીને તમે ભણાવજો, પણ ક્યારે 5 વર્ષનો છોકરો હોય, કપાળમાં ચાંદલો હોય, હાથમાં દફતર હોય, કાલું કાલું બોલતો હોય તો આખા ગામને વાલો લાગતો હોય, પણ 15-15 વર્ષના ભડભાદર થઈ જાય અને આમ ટીંગા ટોળી કરીને મૂકવા જવા પડે, હોય માડી હોય બાપો ઊભી બજારે દેકારો કરતો હોય, પછી કેવું પડે કે હવે કોકની ભેગો હાથી રહી જાય. હવે શું ડૉક્ટર કે વકીલ થાય એ વાતમાં માલ નહીં ભાઈ, પાછો વંડી ઠેકીને જાય ને વંડી ઠેકીને આવે, બોલો આવો તો નેરીઓ હોય. પ્રિય બોલું સજ્જનતા દાતા રીસુર પાંચ એતા અભ્યાસે ના મિલે બિના કૃપા ભગવાન. ફરી પાછા ભાઈ બિપિનભાઈ બંસી બજાના હે તો બજા, વરના બજાના છોડ દે. બંસી બજાના હે તો બજા, વરના બજાના છોડ દે. અરે આના હે તો સામને આ કનૈયા, પડ દે કે પીછે રહેના છોડ દે.
વાસળી વરુંભતી નવ લાખ દેનુ મારો નાથ. એક ગીતની ફરમાઈ છે ભાગવત સપ્તાહ આલે છે કનૈયાના ભજનની. વાસળી વરુંભતી નવ લાખ દેનુ મારો નાથ, એને હરિવર ફેરવન હા, તું તો ચુમન લે તો કાનુડા નું માંગું આયું રાધાજી નિહારે, રાધા રાણી ના માત પિતાએ, રાધા રાણી ના માત પિતાએ તરત પાડી ના, રાધા રાણી ના માત પિતાએ તરત પાડી ના, ક્યાં તારો આ કાળિયો ને ક્યાં મારી રાધા કનૈયા રાધા રાજા રે ઓ કૃષ્ણ કનૈયા, રાજા રે ઓ કૃષ્ણ કનૈયા તું જાજા, રાજા રે ઓ કાના કાળા જાજા, નથી હવે તું નટવર નાનો જલ્દી જાઓ તા કનૈયા, આનો રાજા રાજા મીઠું રાજા જગત નો તાત હતો. ત્યારે કનૈયો હસીને બોલ્યો, ધીરજ ધર તું માં કનૈયા જા, મીઠુડા જા, અર રાજા રે ઓ કૃષ્ણ કનૈયા, હવે તું જા જા જા, રાજા રે ઓ કૃષ્ણ કનૈયા તું જા જા જા, નથી હવે નટવર નાનો જમી ગયો તા કનૈયા જા જા જા, કાનો રાજા જા જા, મીઠુડા જા 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 જા.
ચાર કન્યાએ વેણું વગાડી ચૌદ ભવન જગાયા કાનુડા ના વિવાહ થયા ને લોકો બોલ્યા વાહ કનૈયા